ખાઈને એક તો મો ટિફિન બનાવી ને ટિફિન ભરીને મૂક્યું અમે કમ્પ્લીટ કરી શીખા જેટલી વાર છે એક તો છોકરી રહેતી નહીં અને લે આલી કર દે બેટા આલી કર હા હા હાય ઊંઘી જતી હો કેટલી વાર છે તું બરા જો જે આતા આતામાં ટિફિન બનાવી મૂક્યું છે પણ કેમ હું પેલા ખેતરે જઈને ઓટો મારીને આવું આટલી બધી વાર અડધો કલાક કલાક અલે આ પડે તું તું કા મસ્તી કરશું આમ પડે લઈ લઉં હો થોડી વાર આલી કર દે આલી કર દે તા કેમ મોળું થઈ જાય ચાંદી ના જોઉં છું હું આ તમારા તમારા પડો ભોપલા લઈ જા દઈએ ભોપલા તમે નોકરી જોય તો હું રાખી લે હેડો હા લે હેડજે તમે જજેથી ભોપલા ને લઈ દો અંગાથી અને એના કપડા આ વખતે લાવવાનો છે અને કપડા આ બનાય કપડા જ નહીં આ કપડા બનાય જો રોવન ચાલુ કરી દે એટલે મમ્મી ઓળખા મારે બેટો ભોપલો લે તમે લઈ જાઓ હેડો ચાલે અડધો કલાક તમાર પેલી રિક્ષા વડલે આઈને ઊભી છે જો આ પાન મૂકો હેડો આ તું કે દે બાકી સાડીને લાવું હોય પણ ભોપાને પેલા લઈ આવને ભોપાન લુગડો જ નહીં પતી જશે જો ને આ રે તો ઘેર પહેરવાનો નહીં ઉપર લેતા આવ ઉપર લેતા આવજો પણ યોગેવી મુક માર ચપ્પલ નહીં હો ખેતર અમે તો ચપ્પલ પહેરવાનું ચપ્પલ આપણે ગોમજ ને મલમજ ને લઈ આવી પણ તમે નોકરી જો હેડો ના ના પેલી રિક્ષા વાળા રાહ જોતા છે નોકરી ના કે તો મજૂરી કડિયા કો અમે જઈએ નોકરી તો ના કે એ જે હોય એવા મને એવું આવડે છે તો એવું કહું છું લે હું જોતા હો જલ્દી આવજી હો અરે આ ઊંઘમાં છે હવે બરાબર ની ઊંઘાડ દો ના ના હોય લે હેડો હે તો મને એમ ખાવાનું છે ભૂખ લાગી છે ને गमत नहीं पैसा ची रीतना कमावा કોમ કર્યા તો પૈસા કમાવ બેઠે બેઠે ઘેર ઊંઝી રહેવાનું હોય પૈસા અડી આવતા ને એવું કોઈ કરવું પડશે ના શેઠનો કોઈ રજા બધા લેવી નહીં મને ઘેર તોડા દે છે આ તો એવો અકળાશ થઈ જશે બરાબર ની તો જે ટિફિન થઈ જ દવા દેજે ઘેરમાં બાપુ જે રમવાની મજા આવે છે હા રમવાની મજા આવે છે ઓ ઓ બાપુ મારું ચોકુ ચીલું ડાયું છે આ આ આ બાપુજી બીમાર છે ને બોપા ને હું થયું જવું છે જો જવું છે જો લે રમો રમો ઓ રમો લે હેડો બોપા જેટલી વાર છે ચાને આવશે એક તો બાપુજી બીમાર છે દાખલ કર્યા છે બાપુજી બીમાર છે તમે પૈસા ના હોય તો આપો મને ફોન આવ્યો તો અત્યારે જ ફોન આવ્યો પૈસા તો પૈસા લાવ જ પડશે તમે ગમે તેથી ના હોય તું મૂકી હતી પેલા મૂકી છે ને લાભ ભાઈ બાપુજી ને તો હવારે પૈસા જશું બરાબર અત્યારે હું પૈસા લઈને આવું એ તો તમે ખાવાનું તો ગમે તેમ ઘેર ખાઈ લેજો અત્યારે મારે દવાખાન જવું છે ફટાફટ પાર મૂકો જો જલ્દી હું ઓલા માં ટિફિન બિફિન મૂકી દેજે છે મોડો ઘરે હાઈ પેલા મારા બાપુજી બીમાર છે દવાખાન તો જવું પણ હે ભોપા તને લઈ જવું હે હા તો મજા પડી જશે ભાઈ પગાર આવે ને દેડી નો દીધો એટલે હું પાટણ જાય અને ડુગવા લઈ આવું શું કે ડુગવા ના ચાલે પૈસા કાન લેવા દે પણ પેલા હજાર પૂરા છે બરોબર છે દિવાળી આપડે ફોન બંધ ના કરી ગયો મારી ફોન નહીં લાલભાઈ જરૂર પડે એટલે હું આવ્યા તમને ખબર છે ને કશો વાંધો ન જરૂર પડી તો આવ્યો હતો અભરાવ્યું
પણ તમાર શેઠમાં ભેગા થયા હતા મારા શેઠ ઓહો તમે કોમો છો છો ને કયા કામ હું કયા કામ 12 મહિના જેમ ભેગું કયા કામ કરું એ ભેગા કે અર્જુન આવર નહીં આવતો નહીં આવતો એવું કરી જાય એ વાત સાચી મને કેમ કે લાલબે ઓબરો કે શરીર મારું એક આળસ જેવું થઈ ગયું કશું બેઠા બેઠા કમાણી કર્યું કોઈ આઈડિયા હતા મારા જોડે કયો એવો તો વધારે તો કોણ આઈડિયા કોઈ બેઠા બેઠા કોઈ પૈસા કમાયા લે હું મમ્મી ક્યાંથી ટીફી લઈને જઉં છું એ મમ્મી પોપલા મમ્મી બંને આલા હું તો રસ્તા થઈને બે રહું છું અઠવાડિયાથી તો એટલે શેઠ કે થાય હું જઈને આવતો અઢીવાળા ભરીને આવતો રહું ઈમો છે મને પેટમાં દુખાય છે મને હાથ પગ કરી છે એમ કઈ હું આવતો રહું છું એવું ના કરાય શેઠ તો હારાય પણ મારે કોમ કરું મારે વા કોમ કરું જ નહીં શેઠ ફેર ઉપર ઉપર નહીં હાલતા તમે આલે ઉપર ઘણો ઉપર વળાય પણ હવે મને એક પ્રકારની આળસ થઈ જાય શરીર અંદર કોમ કરું ગમતું માં કરું જ નહીં કોમ બબલો તમે મને 1000 રૂપિયા આલો મારે જરૂર છે મારા હારો બીમાર પડ્યા છે પણ તમારા વળ છો ના હતા સર ચિંતા કો કર હું તમારા વિશ્વાસ છે પેલા લોકો ને કે પાર્ટી છે સદા રહે છે વાર કોટી તમાર જેવા ભાઈ બનો હોય તો અજના 2000 રૂપિયા લાવવા માંગો પડે તમે મારા ના જ નહીં અધી રાતે આપણો દરવાજો ઘારો છો લાવો 1000 રૂપિયા તમને અઠવાડિયા પાછા આલી દીયો બસ કોમ કરી ગમે તે કોમ કરી તમે ના લે પણ હું કડિયા કોમ કે એવું કોમ તો હું નહીં કરું નહીં કરું 1000 રૂપિયા પૂરા છે કાત પગા છે ડે નો ચાલ આવ્યો તો આલો દે તમે હજાર પૂરા ગણવાનો કોઈ જરૂર નહીં ચાલ હો હવે તમે હાલ ત્યાં થાય હો તમે મને આલ્યો બીજું તમે આટલું મને આટલું તમે મને રાખ્યું ને તમે મારા કહેવાથી કેતા મત તમે તમને કીધું તમે મને 1000 રૂપિયા લે એ જ મારા મોટા આપણે મિત્ર જેટલી એના પરથી મને ખબર પડે છે લુગડે દરવાજો વાકી ના જ ઉભી છું આવી જો એટલે ફટાફટ આ છોકરી તો નોની તો એ તૈયાર નહીં કરી જવાનું કોઈ નઈ હેડો ફટાફટ દવાખાન જવાનું એ કોઈ જોતા નહીં પેલા તબિયત ખરાબ છે એની વાત કરો ને કોઈ ગણવા નહીં હેડો નવ લાલભાઈ હારો કે આજે જે ફટાફટ હેડો દરવાજો વાકી દીધો છે મે હેડજો ફટાફટ તું આવાર નહીં આપણો કોમ કરો એ કોમ જવાનો જે કોમ ની વાત થાય કરવાની જ નહીં આપો છે ભલે તમે હેડો નહીં એનું હું કોમ મે જો હેડો પેલા આવાર જવાનો નહીં હું મારો નહીં મારો કોમ કરો કોમ તો નહીં આપો છે પેલા લાલભાઈ પૈસા આપવાના છે મને માથું દુખે મને શરદી બરદી તાવ આવી છે જો ને યાર હું કેમ એમ કે મારે દવા કરાવવાની એમ કે પૈસા લેતા આવજો એમ કે નહી મારે દવા કરાવી પણ આપડે પેલા આયા તે પૈસા આલવાના છે જો ઉપર લેતા જો ના હોય તો પગાર છે તો પગાર નું કહી દેજો બાપા પેલા લાલભાઈ ને પૈસા આલવાના છે મને તાવ એવો આવ્યો છે મને તાની દવા તો કેવાય નઈ વધારે સારો કરશે કે આજે જેટલું દેવું છે એટલું તો પૂરું કરીએ ને હજી આલવાને શું કરવાનું મારા દૂધ તો પગાર લેટ તો આવ્યો હતો કે કોમ કરું છું લુગવા લેવા પાટણ તો જીવ ને તાકાત તાકાત આવ્યો ને મારા ના કઈ ના જવું શું કરવા દે હું લઈ જતો હું વાંધો ને પણ ના વાંધો હું જઉં એના ઘેર છે ને લઈ આવું આવતો પાછળ જવું જ નહીં કોમી આપણે જગ્યા હજી ફિક્સ છે હવે જોઈ રહ્યા છે મને ટિફિન ખાઈ જવા દે છે બેઠા બેઠા હવે ટાઈમ તો થઈ ગયો છે મારી બેટી કા કોમી તો કોમી કોમી દવા તું છે કો પાડી ના ના કે આ કોમી જાય તો મે કે જ વાત કરી દી કરી દે છે ખાઈ નો કપાની અંદર આરામ કરો ટાઈમ તો જશે ને મુજોડી મોબાઈલ નહીં કશું જ નહીં ઇંતા ખાવ હાલ ને થોડો મે આરામ કરવા દે મને ટીફી ને હંતા દેવું પડશે ઓનો
શેઠના ફોન આવી ગયો ફોન તો શેઠનો શેઠ જોડી માર જોડી તો ફોન છે શેઠો કી ફોન કરતા પછી મને હું ઘો દે ગયો હું જીધો પછી ખૌ મારા બપોર થઈ ગયો ખાવાનો ટાઈમ થઈ ગયો બપોર તો બાર એક તો વાજ્યો હશે કલાક ઊંઘી ગયો આ શરીરમાં આ શરીરમાં અકળાશ થઈ જાય કોમનું તો જોમ લે મને આમ ઝેર ચડી જાય છે ભાઈ ખાઈ લા દે કઈ કઈ પાછું ઊંઘી જાય પછી પચાડી જાય તો ચક્કર આવી છે રેવા તો એની દવા લાવ્યા છૂટકો ને ભોકો ઊંઘી જઈ જશે હાલ છે તેડા તેડીને લઈને ફરવાની તાકાત નથી આપી દેશે મારે થોડી તબિયત નહી હારી લાગે હતી પણ આવી ને તો હાર પૈસા લઈને જ આવશે આજે મેં કીધું છે એટલે લેવા આવ્યો છું અને મુખી વાત સાચી પણ આ હું પાડોશમાં રહું મને બધી ખબર આ છોકરો રોજ બાપડો કોમો થાય છે અર્જુન તો કોમ આવતો નહીં પૂછજો વાત કરતો છોકરો નહીં અને મારો છોકરો દયાળુ છે જતો ખાઈ ખાઈ ને આવું ઘેર હું વાત કરું છું કોમ નહીં કરતા બે પાડોશી માં રહું મને ખબર છે આ ઠવું ઠવું કરો બે દાડા મને અફડ્યું હું કારું ઓર મારે પૈસા મોનો ના મળે નહીં કોમ કરું મને હપવું તું ગમતું નહીં મારું શરીર હાવ આવી ગયું છે મુખી હું આ તો બેહું પડી તકલીફ એક જ છે બરોબર તમારે જેવા તમારે જેવા મને તો બહુ ઉધરસ ને એવું થાય છે ને તો દુખ છે સાથે બધા કાકા 100 રૂપિયા આલો
મુખી હોમે તકલીફ છે ખબર હે આ જો તમે પૈસા આલ્યા કે નહીં એટલે આ કોમ જતો બંધ થઈ ગયો બરો અને અમે આવી સાક્ષી પૂરી કોટી ઇમક ભાઈ ઇમક છોકરો પૈસા છે કોમ જાય પણ આપણે જો ખબર છે કોમ જાય કે એરો કપામ હોઈ રહી ના હોઈ ખરેખર મજાકા મને બહુ કોટું લાગી તમે મારા ઘેર આયા આ મુખી આ લાલભાઈ મારા જોડે પૈસા માંગવા મને ઉભરાય આવ્યું મારું મન એમ કેવા માંગે છે મારું મન એમ કે છે કે મુખી ના પૈસા તારા હાથમાં ફેર મુખી તારું એમ કે અડધી રાતે કોમ કાઢો પૈસા નહીં આલ્યા અને સાક્ષી પૂરી મૂકી એટલે બાબા મૂકી આલ્યા પૈસા ની જવાબદારી મારી મારા ભોપલો મોટો થઈ જશે મોટો અવસર આવશે તો માર તો તમે મને આવશે મારા તો તમારે હાલવા પડશે કે નહીં એના માટે મારે રકમ ભેગી કરવી પડશે મહેનત કરે સિવાય કશું નહીં ચિંતા રાખો થોડી તો લ્યો આપડે ચા ચા ખોટશે જ નહીં ઊંઘી ગયો ખાઈ કપાવ આરામથી એ બધી વાત છોડો ચા પાણી નહીં કરી અમારે ઘેર કોમ છે અભળો કોઈ આવો વાત કહું અને મિત્રો ને કહેવા માંગુ છું કે મિત્રો તમે આ વિડીયોમાં એક જ શીખશો કે તમે કોઈને આશા રહેશો નહીં સદા અને તમે તમારા પગ ઉપર ઉભા રહી તમે કોકના પાસેથી પૈસા ભલે તમારા પાસે પૈસા ના તો કોકના પાસે ઉસી બાસી ના કરો પણ કોકનો ટાઈમ આંચવો તો એ મોણો અડધી રાતે તમારા માટે ટાઈમ ઉભો રહેશે જો અર્જુન જેવું તમે આળસુ થયા તો સમજી જાવ છો અને આ સ્ટોરી અમદાવાદ થી નરોડા થી મારા એક મિત્ર છે જેમનું નામ છે રાજુભાઈ એમને આ સ્ટોરી આપી છે તો રાજુભાઈ નો ખૂબ ખૂબ આભાર અને મારા વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભાઈ